સૌથી પહેલા એક બંચ મેગી લેવાની અને એનો આ રીતે અધકચરો ભૂકો કરી દેવાનો છે. પછી આમાં લગભગ 4-5 ચમચી જેટલું કે 1/4 કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું અને આને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. 5 મિનિટ પછી આમાં બાકીની વસ્તુ ઉમેરવાની છે. તો સૌથી પહેલા આમાં 3-4 ચમચી જેટલું ઝીણું સમારેલું કોબી અને કેપ્સિકમ ઉમેરવાનું, 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે વાટેલા લીલા મરચા, 1 ચમચી મેગી મસાલો. મેગી મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી મેં પહેલા તમારી સાથે શેર કરેલી છે. પછી આમાં થોડું મીઠું ઉમેરવાનું, મેગી મસાલામાં પણ મીઠું હોય એટલે અત્યારે મીઠું થોડુંક જ ઉમેરવાનું છે. સૌથી પહેલા આમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે અને પછી આ મિક્સ થઈ જાય અને જરૂર લાગે તો જ બીજો લોટ ઉમેરવાનો. તો આ રીતે થોડું ભાર દઈને આને મિક્સ કરવાનું છે. આપણે મેગીને જે ગરમ પાણીમાં પલાળીને રાખી છે એના મોઈશ્ચરથી જ આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે. આમાં બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું. તો બસ આ રીતે બધી વસ્તુ બાઇન્ડ થવી જોઈએ. બીજો આમાં ચણાનો લોટ ઉમેરવાની જરૂર નથી. આમાં ચણાના લોટની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી હોય છે. તો આ રીતે આ મિક્સ થઈ જાય એટલે આમાંથી મીડિયમ સાઇઝના ભજીયા બનાવીને તૈયાર કરવાના છે. તો આને તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું અને પછી બનાવેલા ભજીયા આમાં તળી લેવાના છે. આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાના. ભજીયા થોડા તળાય પછી આને ફેરવવાના. તો હવે આ ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે અને આનાથી વધારે ડાર્ક કલરના નથી તળવાના. આ રીતે આછા બદામી કલરના થાય એટલે એને એક થાળીમાં લઈ લેવાના. આને તમે ટોમેટો કેચઅપ કે કોથમીર મરચાની ચટણીની સાથે સર્વ કરી શકો છો અને આ એટલા ટેસ્ટી છે કે બાળકોને ચટણી કે કેચઅપ વગર પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ આ રીતે અમદાવાદના પ્રખ્યાત આ મેગી પકોડા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.